નમસ્કાર બાર મિત્રો ધોરણ ત્રણ વિષયકલસોર જેમાં આપણે પાઠ નંબર એક જોટા હતા વાંદરાને વાંચતા ન આવડે એમાં આગળના વિડીયોમાં આપણે એક સરસ મજાની વાર્ વાર્તા જોઈ હતી વાર્તાનું નામ શું હતું વાંદરાભાઈનું ઘર હવે એ વાર્તાને આધારે આપણે કેટલીક વાતચીત એટલે કે પ્રશ્નો જોઈશું ચાલો જોઈએ પ્રશ્નો નંબર પાંચ વાતચીત એમાં નંબર એક છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી તો બાર મિત્રો વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી દરેક મિત્ર અલગ અલગ રીતે લખી શકશે તો ઉત્તર આ રીતે લખી શકાય બધા વાંદરાઓ તેમની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા અને ગાટા હતા તે જોઈને અમને ખૂબ મજા પડી બરાબર અલગ અલગ રીતે પણ તમે લખી શકો કે વાંદરાઓ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂડાકૂદ કરતા હતા એક છાપરા ઉપરથી બીજા છાપરા ઉપર કૂડાકૂદ કરતા હતા અને હુપ હુપા હુપ 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 હુપા હુપ બોલતા હતા ત્યારે મજા પડી બરાબર અલગ અલગ રીતે તમે લખી શકશો નંબર બે વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો તો આનો જવાબ આ રીતે લખી શકો વરસાદ આવતો હોય અને અમારી પાસે છત્રી ન હોય તો નાચી કૂદીને વરસાદમાં ભીજાવાનો આનંદ માનીએ નંબર ત્રણ કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને સી તકલીફ પડે સી મજા પડે તો આનો જવાબ આ રીતે તમે લખી શકશો કોઈ કારણસર બે ત્રણ મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે શિયાળામાં ઠંડી લાગે ઉનાળામાં ગરમી સહન કરવી પડે અને ચોમાસામાં વરસાદથી ભીંજાવું પડે અને ભણવામાં પણ ખૂબ અગવડ પડે કશું કામ ન રહેતા રખડવાની મજા પડે નંબર ચાર વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું આપણે તેમને સો ઉપાય બતાવીશું તો જવાબ આ રીતે લખી શકો વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું આપણે તેમને પોતાનું ઘર બનાવી દેવાની સલાહ આપીશું નંબર પાંચ સુગ્રી કેવી રીતે ઘર બનાવતી હશે બાર મિત્રો તમે સુગ્રી જોઈ હશે એ સુગ્રી કઈ રીતે ઘર બનાવતી હશે આપણે અનુમાન કરીએ તો સુગ્રી શું કરતી હશે સુગ્રી પોતાની ચાંચ વડે ટણખલા ભેગા કરી ગુઠીને ઘર બનાવતી હશે નંબર છ વાંદરાઓએ મરચાંનું ટાપણું કેમ કર્યું હતું તો બાળ મિત્રો આપણે વાર્તામાં જોયું કે વાંદરાઓએ મરચાંનું ટાપનું શા માટે કર્યું હતું તો વાંદરાઓએ ઠંડી ભગાડવા મરચાંનું ટાપનું કર્યું હતું નંબર સાત મરચાંનું ટાપનું કરીએ તો શું થાય બાળ મિત્રો તમે ઘરમાં મમ્મી શાકનો વઘાર કરતી હોય ત્યારે મરચાં અને મસાલા જે શેકાતા હોય એની વરાળ એટલે કે હવા આપણા નાક પાસે આવે એની સુગંધ તો આપણને શું થાય છીક આવે છે ને વઘારની તો મરચાં બારે તો શું થાય મરચાંનું ટાપણું કરીએ તો મરચાના ધુમરાટી ખૂબ જ ખાંસી આવે હવે આગળ જોઈએ વાર્તા વાંચો અને કહો આપણે આગળ વાર્તા વાંચી પણ છે અને સમજા પણ છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છીએ તો નંબર એક વાંદરાનું નામ શું હતું તો વાંદરાનું નામ ખટખટ હતું નંબર બે વાંદરાની ચિંતા કોણ કરતું હતું તો નંબર બે નો જવાબ આવશે વાંદરાની ચિંતા સુઘરી કરતી હતી ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલીઓ પડી તો જવાબ લખો ઘર વગર વાંદરાઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી તેઓ શિયાળામાં ઠંડીમાં ઠર ઢૂજવા લાગ્યા અને ઉનાળામાં ગરમીથી પરસેવે રેબજેબ થઈ ગયા અને ચોમાસામાં વરસાદમાં ભીજાઈ ગયા આવી બધી મુશ્કેલીઓ એમને પડી નંબર ચાર ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું તો એનો જવાબ આવશે ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાંનું ટાપણું કર્યું નંબર આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે વાંદરાએ કેમ કહ્યું હશે તો એનો જવાબ આ રીતે લખો આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાએ સુગરી તેને ઠંડીથી બચવા ઘર બનાવવા કહે છે પણ તેને તે સલાહ ગમતી નથી તેથી કહ્યું હશે વળી તે માને છે કે સુઘરી તો તેના કરતાં ખૂબ નાની છે તે વાંદરાને કેમ સલાહ આપી શકે નંબર છ વાંદરાઓ વારંવાર શું બોલતા હતા બાર મિત્રો આપણે જોયું છે કે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા તો એનો જવાબ લખો વાંદરાઓ વારંવાર બોલતા હતા હુપ હુપા હુપ હુપ હુપા હુપ નંબર સાત સુગ્રીની સલાહ સાચી હતી કે ખોટી કેમ તો એનો જવાબ હશે સુગ્રીની સલાહ સાચી હતી કારણ કે ઘર ઘર હોય તો આપણે આપણું પોતાનું ઘર હોય તો શિયાળામાં ઠંડી ઉનાળામાં ગરમી અને ચોમાસામાં વરસાદથી રક્ષણ મેળવી શકીએ છીએ બરાબર એટલા માટે સુગ્રીની સલાહ સાચી હતી નંબર આઠ સુગ્રીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી આપણે વાર્તામાં જોયું છે કે સુઘરી વારંવાર વાંદરાભાઈને પોતાનું ઘર બનાવવાનું કહે છે પરંતુ વાંદરાભાઈ પોતાનું ઘર બનાવતા નથી એટલા માટે છેલ્લે કંટાળીને સુઘરીએ વાંદરાની ચિંતા કરવાનું છોડી દીધું તેનો જવાબ આ રીતે આવશે લખો સુઘરીએ વાંદરાની ચિંતા છોડી દીધી કારણ કે સુઘરીની વારંવાર સલાહ છતાં વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું નંબર નવ નીચેના માઠી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે એના ઉપર ખરું કરો ખરાની નિશાની કરવાની છે ચાલો નંબર એક બિલાડી બિલા બિલાડી પોતાનું ઘર બનાવે ના બનાવે તો ખોટું કરો એના પર નંબર બે ચકલી ચકલી પોતાનું ઘર બનાવે હ બનાવે ચકલી પોતાનું મારો બનાવે એટલા માટે એના ઉપર ખરું કરો ચકલી ઉપર ખરું કરો નંબર ત્રણ કબૂતર કબૂતર પોતાનું ઘર બનાવે કબૂતર મારો બનાવે ને હં તો એના ઉપર ખરું કરો કબૂતર પોતાનું ઘર બનાવે નંબર ચાર કૂતરો કૂતરો પોતાનું ઘર બનાવે ના બનાવે તો એના ઉપર ખોટું કરો નંબર પાંચ ગાય ગાય પોતાનું ઘર બનાવે ન બનાવે તો એના ઉપર ખોટું કરો ચલો હવે આગળ જોઈએ અભિનય નંબર એક તમે વાંદરાભાઈ છો અહીંયા આપણે અભિનય કરવાનો છે બરાબર એટલે બાળ મિત્રો દરેક ઘરે બેઠા તમારે આ અભિનય કરવાનો છે તમે વાંદરાભાઈ છો માની લો કે તમે વાંદરાભાઈ છો તો તમે ઠંડી ગરમી વરસાદથી બચવા શું કરશો વાંદરાભાઈ કરે છે ને વાર્તાની અંદર ઠંડીથી બચવા શું કરે છે ઠંડીથી બચવા માટે એક ઝાડ ઉપરથી બીજા ઝાર ઉપર એક છાપરા ઉપરથી બીજા છાપરા પર હુપ ફૂપા હુ કરતા કૂડે છે તો તમારે પણ એ રીતે કૂડવાનો અભિનય કરવાનો છે બરાબર જારવીને કૂદકા મારવાના છે જેથી કરી વાગી ના જાય એ રીતે વાંદરો કરે છે એ રીતે તમારે અભિનય કરવાનો છે પછી ગરમીમાં શું કરે છે ગરમીમાં વાંદરાઓ એકબીજાને પૂંછડી વડે પવન નાખે છે તો એ રીતેનો અભિનય કરવાનો છે વરસાદ તો વરસાદમાં વાંદરાઓ શું કરે છે વરસાદમાં બધા વાંદરાઓ ભેગા મળીને પોતાની પૂંછડી વડે મિનારા જેવો આકાર બનાવે છે એ રીતે તમારે કરવાનું છે અભિનય હવે નંબર બે તમે સુઘરી છો વાંદરાને શું કહેશો માનો કે તમે સુઘરી છો અને વાંદરાભાઈને તમે શું કહેશો એ રીતનો અભિનય તમારે કરવાનો છે હવે આગળ જોઈએ છૂટી ગયેલ શબ્દ શોધો વાર્તામાં જોઈ વાક્ય ફરી લખો અહીંયા જોડી કાર્ય કરવાનું છે અંદર આ કોષ્ટકમાં આપેલું છે કઈ રીતે કરવાનું છે તે વિદ્યાર્થીઓને જોડીમાં બેસાડી વાર્તામાંથી નીચેના વાક્યો શોધવા કહો તેઓને વાર્તાના વાક્યને અને નીચેના વાક્યને સરખાવા કહો આપેલ વાક્યમાં કયા શબ્દ છૂટી ગયા છે તે શોધવા કહો ત્યાર બાદ વાર્તામાં જોઈ ઉદાહરણ મુજબ શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરી લખવા અને શોધવા શબ્દ નીચે લીટી કરવા કહો તો અહીંયા આપણે સારામાં આ કાર્ય કરવાનું હોય છે પરંતુ હવે સારા તો ચાલુ નથી એટલા માટે તમારે ઘર બેઠા બેઠા આ પ્રશ્નોના જવાબ સમજીને લખવાના છે ઉદાહરણ આપેલું છે કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અહીંયા વાક્ય સરંગ આપેલું છે આપણે યોગ્ય જગ્યા છોડવાની છે અને જે શબ્દ છૂટી ગયો છે એ લખવાનો છે ઉમેરીને વાક્ય વ્યવસ્થિત લખવાનું છે જ તો નીચે એનો જવાબ આપેલો છે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અહીંયા ઝાડ શબ્દ છૂટી ગયેલો એને ઉમેરેલો છે અને દરેક શબ્દ વચ્ચે યોગ્ય અંતર છોડીને વાક્ય વ્યવસ્થિત લખેલું છે એ જ રીતે નંબર એક ખટખટે ઘર પાસે અચરજ જોયું તો વાર્તાની અંદર તમે જોશો વાક્ય આ રીતનું લખેલું હશે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું તો તમારે વાક્ય વ્યવસ્થિત લખવાનું છે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું તો એક થરે શબ્દ ઉમેરવાનો છે અને વ્યવસ્થિત છૂટું લખવાનું છે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે નંબર ત્રણ ઉનાળામાં ગરમી લાગશે ને ચોમાસામાંય બચી શકાશે તો આ વાક્ય તમારે વાર્તાની અંદર શોધવાનું છે અને લખવાનું છે કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે તો અહીંયા ઓછી શબ્દની નીચે અંદર લાઈન અને વરસાદથી એની નીચે પણ અંદર લાઈન કેમકે આ બે શબ્દ આપણે ઉમેરેલા છે હવે નંબર ચાર ખટખટ એ તારે નથી બનાવવું તો તમે વાર્તાની અંદર શોધશો તો આ વાક્ય આ પ્રમાણે લખેલું હશે ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું અહીંયા આપણે બે શબ્દો ઉમેરેલા છે ખટખટ અને ઘર એની નીચે લાઈન કરો ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું નંબર પાંચ વાંદરાઓએ ન બનાવ્યું તે જ ન બનાવ્યું વાંદરાઓએ ન બનાવ્યું તે જ બનાવ્યું તો અહીંયા આપણે વાર્તાની અંદર આ વાક્ય જોઈશું તો વાક્ય આ રીતે લખેલું છે વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અહીંયા ઘર અને ન શબ્દ આપણે ઉમેરીશું તો વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું એટલે ઘર અને ન શબ્દ ઉમેરીશું એની નીચે અંદર લાઈન કરવાની છે હવે આગળ જોઈએ ચાલો ગાયે ગીટડું ઉંડર રહે છે દરમાં આપણે આગળ આ ગીત જોઈ ગયા છે હવે આગળ જોઈશું

લાલ અંગારાથી ટાપટા હતા અને વાંદરાઓએ ટાપનું કરવા લાલ મરચા ભેગા કર્યા નંબર ખટખટે હુપા હુપ કરી પોતાના ખાલી ગયાને બોલાવ્યા તો અહીંયા કાઉસમાં શબ્દ મિત્રો અને વાંદરાઓ તો ખટખટે હુપા હુપ કરી પોતાના મિત્રોને બોલાવ્યા જવાબ આવશે મિત્રો નંબર ચાર ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી ગયા ઠટો કાઉસમાં આપેલા શબ્દ રેપજે પરસેવો તો ઉનાળામાં ખડખડને ખૂબ ખુબ પરસેવો ઠટો તો પરસેવો જવાબ આવશે નંબર પાંચ આખરે ઠાકીને સુગ્રીએ વાંદરાઓની ખાલી કરવાની છોડી દીધી કાઉસમાં આવેલા શબ્દ કડર ફિકર તો આખરે ઠાકીને સુગ્રીય વાંદરાઓની ચિંતા કરવાની એટલે કે ચિંતા એટલે ફિકર ફિકર કરવાની છોડી દીધી તો ફિકર શબ્દ લખવાનો છે પાંચમી ખાલી જગ્યામાં હવે નંબર દસ બ સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ચોરસ ખાનામાં લખો અ અને બ વિભાગ આપેલા છે અને વચ્ચે ચોરસ ખાના આપેલા છે અહીંયા અવિભાગમાં ક્રમ પ્રમાણે વાક્ય આપેલા છે અને બ વિભાગમાં વ્યંજન એટલે ક ખ ઘ એ પ્રમાણે વાક્ય આપેલા છે તો આપણે અવિભાગના વાક્યને બ વિભાગના વાક્ય સાથે એના અર્થવાળા વાક્યો હોય એ રીતે સરખાવીને એનો ક્રમ ચોરસ ખાનામાં લખવાનો છે તો નંબર એક બધા ધૃષ્ટા ધ્રુષ્ટા બોલતા હતા તો અહીંયા કયો આવશે બોલો જો ઘ આવશે તેઓ ઠંડીથી ઠઠરતા ઠઠરતા વાતો કરતા હતા તો નંબર એકમાં ઘ લખો નંબર બે અચાનક વરસાદ તૂટી પડ્યો તેમાં શું આવશે ક આવશે આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું નંબર ત્રણ આકાશમાંથી આગ વરસી રહી છે તો કયું આવશે ઘ આવશે ઘ ખૂબ ટાપ લાગે છે નંબર ચાર બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફળે તો કયું આવશે ચ આવશે તો નંબર ચારમાં લખો ચ આખું વર્ષ તેઓ ફળ્યા કરે નંબર પાંચ વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો તો કયું આવશે ખ આવશે તો નંબર પાંચમાં માં લખો ખ તે તેમને ઊંચા મિનારા જેવો આકાર કર્યો હવે આગળ જોઈએ અભિનય અહીંયા ચર્ચા કરો આ વાર્તાને પ્રાર્થના સભામાં ભજવો બરાબર આ તમારે શાળામાં કરવાનું હોય છે એટલે આપણે આગળ જોઈશું નંબર બાર ઋતુ ઓળખો અને લખો અહીંયા આપણે ઋતુ ઓળખવાની છે અને લખવાની છે તો ચાલો ઋતુ ઓળખીએ અને લખીએ નંબર એક મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે ઠંડી કઈ ઋતુમાં લાગે તો શિયાળો વાંદરા પાણી તો બધા વાંદરાઓ પાણીથી ભીંજાઈ ગયા તો પાણીથી આપણે ક્યારે ભીંજાઈએ છીએ વરસાદ પડે ત્યારે તો વરસાદ કઈ ઋતુમાં પડે ચોમાસું તો લખો ચોમાસું નંબર બે માં લખો ચોમાસું નંબર ત્રણ સુઘરી મારામાં ઝૂલટી હતી સુઘરી મારામાં ઝૂલટી હતી કઈ ઋતુમાં ઝૂલટી હતી ઉનારો ઉનાળામાં ટાપ લાગે એટલે હવા ખાવા માટે એ મારામાં ઝૂલે છે તો નંબર ત્રણમાં લખો ઉનાળો નંબર ચાર વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા વાંદરાઓ પૂછડી માથે મૂકીને ક્યારે બેસે છે કઈ ઋતુમાં વરસાદથી ભીજાય છે ને ત્યારે મિનારા જેવું બનાવે છે બરાબર તો વરસાદ ક્યારે પડે ચોમાસામાં તો લખો નંબર ચારમાં ચોમાસું નંબર પાંચ વાંદરાઓએ માણસોની નકલ કરી વાંદરાઓએ કઈ ઋતુમાં માણસોની નકલ કરી હતી ટાપતા હતા ને ઠંડીથી બચવા માટે માણસો એ જ રીતે વાંદરાઓએ પણ મરચાં નું ટાપનું કર્યું અને ટાપટા હતા તો નકલ કરી તો કઈ ઋતુમાં શિયાળો તો નંબર પાંચમાં લખો શિયાળો નંબર છ જળના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા જળના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા આવું કઈ ઋતુમાં એ કરતા હતા પંખો ક્યારે નાખવાની જરૂર પડે આપણને જ્યારે હવા ના લાગતી હોય ટાપ આવતો હોય પરસેવો થતો હોય તો તાપ કઈ ઋતુમાં પડે છે ઉનારામાં તો લખો ઉનારો નંબર છ માં લખો ઉનારો આકાશમાંથી વર્ષે આગ મને આકાશમાંથી વર્ષે આગ તો આગ ક્યારે વરસે છે ઉનાળામાં તો લખો ઉનારો નંબર સાત માં લખો ઉનારો નંબર આઠ સરગાવીને લાકડા ટાપનું કરે માકડા તો આપણે કરવાની ક્યારે જરૂર પડે શિયાળામાં ઠંડી લાગતી હોય ત્યારે તો આ ઋતુ કઈ હશે શિયાળો હશે તો લખો શિયાળો નંબર નવ દારે ડારે ફરીએ ને કુડીએ ઘરના છાબરા દારે ડારે ફરીએ ને કુડીએ ઘરના છાબરા તો વાંદરાઓ કઈ ઋતુમાં જ ઘરના છાપરા કૂટતા હતા બીજા છાપરા પર કૂટતા હતા ને તો આવશે કઈ ઋતુ આવશે શિયાળો આવશે તો નંબર નવમાં લખો દારે દારે ફરી અને કૂડીએ ઘરના છાપરા એમાં લખો શિયાળો નંબર દસ ગડગડાટ કરતા વાંદરા પાણી આગળ પાછળ ગડગડાટ કરતા વાદરા ગડગડાટ કરતા વાદરા પાણી આગળ પાછળ પાડળો ગડગડાટ ક્યારે કરે છે કઈ ઋતુમાં ચોમાસામાં તો લખો ચોમાસું નંબર દસમાં લખો ચોમાસું હવે આગળ ચાલો ગાયે કેટલું ઉંદર રહે છે દરમાં આ ગીત આપણે આગળ જોઈ ગયા છીએ હવે આપણે અહીંયા અટકીએ છીએ બીજું આપણે આગલા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આજે આપણે જેટલું પણ ચલાવ્યું એ બધું તમારે વ્યવસ્થિત રીતે નોટબુકમાં લખવાનું છે સ્વાધ્યાય ગોઠી પણ લખવાનું છે અને સાથે સાથે સમજવાનું પણ છે અને યાદ પણ રાખવાનું છે બરાબર આભાર